નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ 11 એપ્રિલ 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. ભારત દ્વારા સૌથી પહેલું એવું એક ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન તે બનાવવામાં આવ્યું છે અને તે માધેપુરમાં રહેલી એક ફેક્ટરી જે બિહારમાં આવેલી છે તેના દ્વારા બનાવવામાં આવેલું છે. આ ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન તે 12,000 HP હોર્સ પાવરનું છે. અત્યાર સુધી ભારત પાસે 6,000 હોર્સ પાવરનું જ એક લોકોમોટિવ સૌથી વધારે હોર્સ પાવરવાળું એન્જિન હતું, પરંતુ આ એન્જિન તે 12,000 હોર્સ પાવરવાળું એન્જિન થઈ ગયું છે. અને આપણે તે એવા દેશોની ગણતરીમાં આવી ગયા છે જેમની પાસે આટલી સક્ષમતાવાળું એન્જિન છે, જેમાં રશિયા આવે છે, જર્મની આવે છે, ચાઇના આવે છે અને સ્વીડન આવે છે. તો આ લોકોમોટિવ એન્જિન ડેવલપ કરવાનું એક જે પ્રોજેક્ટ છે તે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઇન્ડિયન રેલવેનો એક બહુ મોટો પ્રોજેક્ટ ગણાય છે. અને આ પ્રોજેક્ટ તે ફ્રાન્સની એક એલસ્ટોમ ફર્મ દ્વારા આપણે કોલોબરેશનથી આ એન્જિન બનાવેલું છે કે જેમાં 800 આવા લોકોમોટિવ એન્જિન બનાવવાની જોગવાઈ છે, જેમાંથી 5 આપણે ઇમ્પોર્ટ કરીશું, આયાત કરીશું, અને બીજા જેટલા 795 એન્જિન છે તે આપણે ભારતમાં જ માધેપુર ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરી જે બિહારમાં આવેલી છે તે આ બીજા બધા એન્જિન બનાવશે. તો આ એન્જિનનું ઉદ્ઘાટન તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ એન્જિન તે એક ઇન્ડિયન રેલવે માટે સૌથી મોટું એન્જિન ગણાય છે. તો એ માટે આ કરંટ અફેર્સ મહત્વના છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. હાલમાં જ એક વિશ્વ હિન્દી સંમેલન તે યોજાવાની છે, જેની 11મી કોન્ફરન્સ યોજાવાની છે. આ કોન્ફરન્સ જે વિશ્વ હિન્દી સંમેલનની કોન્ફરન્સ છે તે મોરિશિયસમાં તેના કેપિટલમાં યોજાવાની છે, જેનું નામ છે પોર્ટ લોઈસ. આ કોન્ફરન્સની શરૂઆત તે 1975 થઈ ગયેલી હતી કે જ્યારે ત્યારથી 1975 લઈને 2018 સુધી તેની 10 કોન્ફરન્સ થઈ ચૂકેલી છે અને આ વર્ષમાં તેની 11મી સંમેલન થવાની છે. 10મી સંમેલન તે ભોપાલમાં થઈ હતી અને 2015 થઈ હતી. આ સંમેલનનો કોઈ ખાસ ગાળો નથી કે દર વર્ષે થવી જોઈએ કે દર 2 વર્ષે થવી જોઈએ. એટલે આ વખતે જે મોરિશિયસમાં આ સંમેલન થવાની છે તેની થીમ એવી છે કે વૈશ્વિક હિન્દી ઓર ભારતીય સંસ્કૃતિ. અલગ અલગ કોન્ફરન્સની અલગ અલગ થીમ હોય છે. 1975 જ્યારે આ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન તે ત્યારના આપણા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. દર વર્ષે અથવા તો જ્યારે પણ આ સંમેલન યોજાય તો એવું ધ્યાન રાખવામાં આવે કે 10 જાન્યુઆરીની આસપાસ આ સંમેલન યોજાય, કારણ કે 10 જાન્યુઆરીનો દિવસ તે વર્લ્ડ હિન્દી ડે તરીકે ઉજવવામાં આવે છે. તો તે માટે આ સંમેલન ત્યારે યોજાય, પરંતુ આ સંમેલન હવેના દિવસોમાં યોજાવાનું છે અને તેનું સ્થાન તે મોરિશિયસમાં છે. આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા જે તેની અંતર્ગત એક કમિશન કામ કરે છે જેમનું નામ છે નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી, તો આ કમિશન દ્વારા તેમની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે. જે ભારત સરકાર અંતર્ગત આ મંત્રાલય છે સામાજિક ન્યાય અને અધિકારિતા, તેમના હાલના મંત્રી છે થાવરચંદ ગેહલોત, અને તેમના દ્વારા આ કમિશન દ્વારા આ વેબસાઇટ અને એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે કે જે પ્રોસિજર તે લોકો હેન્ડ રિટન કરતા હતા તે હવે ઓનલાઈન કરશે. આ કમિશનની સ્થાપના તે 1994 થઈ હતી અને આ કમિશન તે સફાઈ કર્મચારીઓના અધિકારને પ્રમોટ કરવા માટે આખે આખું કામ કરે છે. અને આ કમિશન દ્વારા તેમના ઇન્ટરેસ્ટ શું છે, તેમને કંઈ તકલીફ થઈ છે કે નહીં અને તે બધી બાબતમાં આ કમિશન તે કામ કાર્યરત છે. તો આ કમિશન દ્વારા તેમને પોતાની આખે આખી સિસ્ટમ હવે ઓનલાઈન કરી દીધી છે અને કોઈ પણ કમ્પ્લેઇન અથવા તો કાંઈ પણ એવું ગ્રીવન્સીસવાળું ફીડબેકનું ફોર્મ હોય તે આપણને ઓનલાઈન અવેલેબલ થશે તેમના મોબાઈલ એપ્લિકેશન દ્વારા અથવા તો તેમની વેબસાઇટ. આજનો દિવસ 11 એપ્રિલનો દિવસ તે નેશનલ સેફ મધરહુડ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારત એક એવો પહેલો દેશ છે કે સેફ મધરહુડ ડે
તે આખી દુનિયામાં આ એક જ દેશ ઉજવે છે. આ દિવસ તે 11 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે અને આ વખતેની થીમ છે રિસ્પેક્ટફુલ મધર મેટર્નિટી કેર. રિસ્પેક્ટફુલ મેટર્નિટી કેર, સન્માનનીય માતૃત્વ સંભાળ. આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે કોઈ પણ મહિલાની જે આરોગ્ય છે તે સ્વસ્થ રહે અને ખાસ કરીને જે ગર્ભવતી મહિલા છે તેમને જેટલા આરોગ્ય રિલેટેડ પ્રોબ્લેમ થતા હોય તે ન થાય અને તેના ઉપર વધારે ફોકસ કરવામાં આવે. તો આ દિવસ તે એક સંસ્થા દ્વારા ઉજવવામાં આવતો હતો શરૂઆતમાં, જેમનું નામ છે વ્હાઇટ રિબન અલાયન્સ ફોર સેફ મધરહુડ ઇન્ડિયા, WRAI. અને આ સંસ્થા દ્વારા ભારત સરકારને એવું પ્રપોઝલ મૂકવામાં આવ્યું કે તમે પણ આ દિવસ રાષ્ટ્રીય સ્તરીય લોન્ચ કરો અને આખો દેશ ઉજવે. તો 2003માં ભારત સરકાર દ્વારા આ પ્રપોઝલ સ્વીકારવામાં આવ્યું અને તેમણે એવી ડેટ ચૂઝ કરી કે જે કસ્તુરબા ગાંધીનો તે બર્થડે છે. તો આ દિવસ ત્યારથી ઉજવવામાં આવે છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.